નમસ્કાર મિત્રો આજે આપણે અર્થશાસ્ત્ર ધોરણ બારમાં સ્વાધ્યાય નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર વિભાગ એ બી અને સીમાં પૂછાતા ટૂંકા પ્રશ્નોનો અભ્યાસ કરીશું આજે જે હું મુદ્દાની ચર્ચા કરું છું એ બોર્ડમાં તમને પાંચ માર્ક આપવાના છે તો દરેક વિદ્યાર્થીએ તૈયાર કરી લેવું પડશે મિત્રો આ ચેપ્ટર છે એનું બોર્ડમાં મિત્રો વેઇટેજ દસ માર્કનું છે એક એક માર્કના બે એમસીક્યુ વિકલ્પો સેક્શન એમાં આવશે એક અતિ ટૂંકો પ્રશ્ન સેક્શન બીમાં આવશે સેક્શન સીમાં બે ક્વેશ્ચન બે બે માર્ક અને ડીમાં એક ક્વેશ્ચન ત્રણ માર્કનું આવશે એટલે ટોટલ ગુણ દસ માર્ક છે મિત્રો તો આપણે ચર્ચા કરીએ આ આપણા બે હજાર ઓગણીસ વીસના તેજસ્વી વિદ્યાર્થીઓ છે તમે બધા આ લોકોનો રેકોર્ડ તોડી નાખો અને એનાથી બી જોરદાર માર્ક લાવો નવ્વાણું સત્તાણું છે ને રણાસી અરિહાન મિત્રો આખા ગુજરાત લેવલે ત્રીજો રેન્ક લાવેલો છે મિત્રો અને સીએ ની અંદર પણ ખૂબ જ સરસ પરિણામ લાવેલું છે તમારા બધા એમની જેમ જ ખૂબ સરસ મહેનત કરવાની છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું તો વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે વિધાન રજૂ કરનાર છે માઇકલ ટોડેરો એને આ વિધાન આપેલું છે એ ટોડેરો કયો ખ્યાલ ગુણાત્મક છે ગુણાત્મક એટલે જે ખ્યાલમાં જીવનની ગુણવત્તા પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય એ છે તો આર્થિક વિકાસ નો જે ખ્યાલ છે એ આર્થિક વિકાસનો ખ્યાલ એ ગુણાત્મક છે આન્સર આર્થિક બે 2014 ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ ની દ્રષ્ટિએ ભારતનો ક્રમ તો માનવ વિકાસ આંખ જેને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહે છે એ ઓગણીસો માં યુનો દ્વારા આપવામાં આવ્યો અને માનવ વિકાસમાં ભારતનો ક્રમ એકસો ત્રીસમો હતો મિત્રો તો આન્સર છે ડી એકસો ને ત્રીસ બે હજાર ચૌદમાં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી તો બે હજાર ચૌદની અંદર મિત્રો ભારતની માથાદીઠ આવક પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર હતી દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને માથાદીર આવક કહેવાય એ હતી પાંચ હજાર ચારસો ને સત્તાણું ડોલર તો આન્સર છે ડી પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખાલી જગ્યા થાય છે તો કોઈ પણ દેશ છે મિત્રો એમાં જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થતાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે જ્યારે ખેતી ક્ષેત્ર છે એનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટે છે હવે પહેલાં કરતાં મિત્રો ઓછા લોકો ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે કારણ કે વિકાસ થતાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી સર્જાશે એને કારણે ખેતી છોડીને લોકો ઉદ્યોગ ક્ષેત્ર તરફ જશે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે તો આન્સર છે એ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંખ પીક્યુ એલાઈ નું મહત્તમ મૂલ્ય કેટલું છે તો મિત્રો પીક્યુ એલઆઈ જે છે એ આંખ અર્થશાસ્ત્રી ડેવિસ મોરિસે આપેલું હતું અને એમના મતે જે પીક્યુ છે છેનું લઘુત્તમ મૂલ્ય શૂન્ય અને મહત્તમ મૂલ્ય સો હોય છે તો આન્સર છે સી સો તો આન્સર છે સી સો માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું છે તો યુનો દ્વારા માનવ વિકાસ આંક રજૂઆત કરેલો એનું લઘુત્તમ મૂલ્ય જીરો અને મહત્તમ મૂલ્ય એક તો સી આવશે એક વચ્ચે તો આન્સર છે સી શૂન્ય થી એકની વચ્ચે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે તો આર્થિક જે વૃદ્ધિ છે મિત્રો એનો પ્રશ્ન વિકસિત દેશોની સાથે સંકળાયેલો છે તો આન્સર છે એ વિકસિત દેશો આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિનું શું છે તો એ પરિણામ છે મિત્રો તો આન્સર છે બી પરિણામ આર્થિક વૃદ્ધિ એ મિત્રો કારણ છે ત્યારે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું પરિણામ છે ક્વેશ્ચન નંબર દસ બે હજાર ચૌદમાં માં માનવ વિકાસની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવતો દેશ તો બે હજાર ચૌદમાં વિશ્વમાં માનવ વિકાસ આંકમાં પ્રથમ દેશ હતો નોર્વે તો આન્સર છે બી નોર્વે ક્વેશ્ચન નંબર અગિયાર છે આર્થિક વિકાસના કયા નિર્દેશકમાં માથાદીઠ આવક અને જીવનની ભૌતિક ગુણવત્તાનો સમાવેશ થાય છે તો માથાદીઠ આવક પણ આવી જાય અને જીવનની ભૌતિક ગુણવત્તાનો પણ સમાવેશ થઈ જાય તો એ છે માનવ વિકાસ આંક એ માનવ વિકાસ આંખની અંદર મિત્રો અપેક્ષિત આયુષ્ય છે શિક્ષણ છે અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જીવનની ભૌતિક ગુણવત્તા જેમાં માથાદીત આવક એ પ્રજાનું જીવન ધોરણ જાણવા જરૂરી છે તો માનવ વિકાસ આંકમાં મિત્રો માથાદીત આવક અને જીવનની ભૌતિક ગુણવત્તા બંનેનો સમાવેશ થઈ જાય છે ક્વેશ્ચન નંબર બાર છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યું પીક્યુએલઆઈ એલ આઈ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તો મિત્રો રજૂ કરનાર છે પ્રોફેસર ડેવિસ મોરિસ એમને જીવનની ભૌતિક ગુણવત્તા છે એના આંખની રજૂઆત કરેલી મિત્રો તો આન્સર છે એ ડેવિસ મોરિસ એકચુલી ડેવિસ સ આવે ડેવિસ મોરિસ ક્વેશ્ચન નંબર તેર શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે તો શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે જે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ રાષ્ટ્રોની સાથે સંકળાયેલો છે તો આન્સર છે સી વિકાસશીલ તો આન્સર છે સી વિકાસશીલ કયા રાષ્ટ્રોના હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે તો મિત્રો જે વિકસિત દેશો છે જેણે ખૂબ સરસ વિકાસ કર્યો છે એમનો હેતુ પોતાના જીવન ધોરણને જાળવી રાખવાનો છે કારણ કે એ લોકો મિત્રો ખૂબ ઊંચું જીવન ધોરણ જીવે છે તો એ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે જ્યારે આપણે વિકાસશીલ દેશો છે આપણે જીવન ધોરણ સુધારવાનો પ્રયત્ન કરીશું ભારતનો હેતુ એ છે કે પ્રજાનું જીવન ધોરણ સુધરે જ્યારે અમેરિકા ઇંગ્લેન્ડનો હેતુ એ છે કે ઓલરેડી એમનું જે સારું જીવન છે એ લોકો જાળવી રાખે તો એ વિકસિત આર્થિક વૃદ્ધિમાં કયા પરિબળો જ ધ્યાનમાં લેવાય છે તો આર્થિક વૃદ્ધિ છે એમાં પરિમાણાત્મક પરિબળોને ધ્યાનમાં લેવાય છે કોઈ પણ દેશના મિત્રો ઉત્પાદન વધે એ પરિમાણાત્મક પરિવર્તન છે અને આની જગ્યાએ આર્થિક વિકાસ હોત તો ગુણાત્મક અને પરિમાણાત્મક બંને આવતા પણ આર્થિક વૃદ્ધિ એ સંકુચિત ખ્યાલ છે એમાં માત્ર પરિમાણાત્મક જ પરિબળો ધ્યાનમાં લેવાય છે તો આન્સર છે બી પરિમાણાત્મક બે હજાર પંદરમાં એચડીઆઈમાં છેલ્લા ક્રમે કયા દેશનું સ્થાન છે તો મિત્રો જે નાઇજર નામનો દેશ છે દક્ષિણ આફ્રિકાની અંદર મિત્રો એક દેશ છે નાઇજર તો વિશ્વના જે એકસો અઠ્યાસી દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો તો એમાં અંતિમ સ્થાને છેલ્લા ક્રમે કોઈ હોય તો નાઇજર માનવ વિકાસ આંખમાં સૌ પ્રથમ નંબર નોર્વે અને સૌથી છેલ્લા ક્રમે નાઇજર છે તો આન્સર છે બી નાઇજર હવે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં એટલે એક એક માર્કમાં પૂછાતા ક્વેશ્ચન લઈએ આર્થિક વૃદ્ધિ એટલે શું તો આન્સર છે કે આર્થિક વૃદ્ધિ વધુ ઉત્પાદન કાચી રાષ્ટ્રીય પેદાશમાં થતો દર વર્ષે થતો વધારો તો મિત્રો કોઈ પણ દેશ એમાં ઉત્પાદન વધે અને પરિણામ સ્વરૂપ એ દેશની જે રાષ્ટ્રીય આવક છે રાષ્ટ્રીય પેદાશ છે એમાં દર વર્ષે જે વધારો થાય એને આર્થિક વૃદ્ધિના નામે ઓળખવામાં આવે છે આર્થિક વિકાસનો અર્થ આપો આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી થયેલો વધારો જન્મ આવે છે તો મિત્રો આર્થિક વિકાસ જે છે એક પ્રક્રિયા છે એક પ્રોસેસ છે જે હેઠળ દેશમાં જે ગરીબી રેખા હેઠળની વસ્તી છે એમાં વધારો ના થાય મતલબ દેશમાં જે ગરીબો છે એની સંખ્યા ઘટે ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ના થાય બીજો આવકની વહેંચણીની વધુ અસમાનતા ધારણ ન કરે કારણ કે મિત્રો કોઈ પણ દેશમાં જો આવકની અસમાનતા હોય તો એ દેશની રાષ્ટ્રીય આવક વધવા છતાં વિકાસ થતો નથી એટલે આવકની વહેંચણીની વધુ અસમાનતા ન થવી જોઈએ અને એ શરતોને આધીન દેશની જે માથાદીઠ વાસ્તવિક આવક માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે ને માથાદીઠ આવક કહે છે તો તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્મ આવે છે તો કોઈ પણ દેશ છે મિત્રો એ દેશમાં ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ના થાય આવકની અસમાનતા ન વધે અને જો એ દેશની માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે માથાદીઠ આવક એટલે શું માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક જે કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગવાથી પ્રાપ્ત થાય છે તો માથાદીઠ આવક એટલે એક વ્યક્તિની આવક ભારતનો એક વ્યક્તિ કેટલું કમાય છે એ માથાદીઠ આવકથી મળી જાય સૌ પ્રથમ મિત્રો દેશની કુલ રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે અને દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહે છે આ સૂત્ર યાદ રાખજો એટલે આખી વ્યાખ્યા તૈયાર થઈ જશે માથાદીર આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીર આવકનો માપદંડ શા માટે વધારે આવકારદાયક છે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીર આવકનો માપદંડ દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેતો હોવાથી વધારે આવકારદાયક છે રાષ્ટ્રીય આવકની તુલનામાં કેમ વધારે યોગ્ય ગણવામાં આવે છે કારણ કે મિત્રો રાષ્ટ્રીય આવકનો જે માપદંડ છે એમાં ફક્ત દેશની રાષ્ટ્રીય આવકને જ ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે માથાદી આવક છે એમાં દેશની રાષ્ટ્રીય આવક તો ધ્યાનમાં લેવાય છે સાથે સાથે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે જેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધારે આવકારદાયક છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરીસે રજૂ કર્યું જેને પીક્યુએલઆઈના નામે પણ ઓળખવામાં આવે છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ બે હજાર ચૌદમાં એચડીઆઈના કેટલા દેશોના આંક બહાર પાડ્યા છે તો બે હજાર ચૌદમાં એચડીઆઈના એકસો અઠ્યાસી દેશોના આંક બહાર પાડવામાં આવ્યા છે વિશ્વના એકસો અઠ્યાસી દેશોનો અભ્યાસ કરવામાં આવેલું જેમાં સૌ પ્રથમ નોર્વે અને એકસો અઠ્યાસીમાં ક્રમે નાઇજર નામનો દેશ હતો માનવ વિકાસ આંખમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે તો માનવ વિકાસ આંખમાં અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને સારા ધોરણના પરિબળોને આવરી લેવામાં આવ્યા છે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે દેશની કુલ વસ્તીમાં જે વસ્તી સાક્ષર છે એની ટકાવારીના આધારે શિક્ષણ જાણી શકાય અને સારા જીવન ધોરણ માટે પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી મળે સેનિટેશનની સુવિધા હોય સારું શિક્ષણ મળે આરોગ્ય મળે માથાદીઠ આવક વધે ચરબી અને પ્રોટીનયુક્ત આહાર પ્રાપ્ત થાય તો પ્રજા સારું જીવન ધોરણ જીવી શકે છે તો માનવ વિકાસ આંખમાં એક અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને સારા જીવન ધોરણનો સમાવેશ થયો છે બાળ મૃત્યુદર એટલે શું જીવતા જન્મેલા દર હજાર બાળકોએ એક વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહે છે બાળ મૃત્યુદર જેને ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ તરીકે ઓળખવામાં આવે છે તો દર વર્ષે દર હજારે જીવિત જન્મેલા બાળકોની સામે એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એ બાળ મૃત્યુ દર છે અને મિત્રો જે દેશમાં બાળ મૃત્યુ દર ઘટે તો એ દેશમાં આરોગ્યની સુવિધાઓ વધી રહી છે એમ કહેવાય આઝાદી બાદ ભારતમાં દર વર્ષે બાળ દર એકસો છેતાલીસ હતો એટલે કે એક હજાર બાળક જન્મે એમાંથી એકસો છેતાલીસ અથવા એનાથી પણ વધુ બાળકો એક વર્ષમાં મૃત્યુ પામતા હતા આજે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટીને ત્રીસ થયું છે બાળ મૃત્યુદર ઘટે એ સારા આરોગ્યની સુવિધા દર્શાવે છે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય જણાવું તો માનવ વિકાસ આંકનું લઘુત્તમ મૂલ્ય શૂન્ય અને મહત્તમ મૂલ્ય એક છે લઘુત્તમ શૂન્ય અને મહત્તમ એક છે ઊંચી માથાદીર આવક શું સૂચવે છે ઊંચી માથાદીર આવક ઊંચો વિકાસ દર અને વ્યક્તિની ભૌતિક સુખાકારીનો વધારો સૂચવે છે કારણ કે મિત્રો જેમ જેમ માથાદીર આવક ઊંચી જાય એ સ્પષ્ટ એ વાતનું સૂચન કરે છે કે એ દેશનો વિકાસનો દર ઊંચો છે અને એ દેશની જે ભૌતિક સુખાકારી છે એમાં પણ વધારો થઈ રહ્યો છે બીજા વિશ્વયુદ્ધ પછી વિકાસમાન દેશોએ તેમની ગરીબી બેકારી અસમાનતા ભૂખમારાની સમસ્યા ઉકેલવા સેના ઉપર ભાર મૂક્યો છે તો મિત્રો બીજા વિશ્વ યુદ્ધની અંદર અમેરિકા તરફી દેશો અને જાપાન તરફી દેશો હતા એ સામ સામે આવી ગયેલા અને યુદ્ધને કારણે મોટા ભાગના દેશો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા એટલે પછી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું જ્યારે અમેરિકા એ જાપાનના હિરોસીમા અને નાગા સાકી પર બે અણુબમ નાખ્યા ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો અને ત્યારબાદ વિશ્વના જે દેશો છે તો વિકાસમાન દેશોએ બીજા વિશ્વયુદ્ધ પછી ગરીબી બેકારી અસમાનતા ભૂખમરાની સમસ્યા ઉકેલવા માટે આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયાના મોટા ભાગના દેશો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા એ લોકોએ હાલ આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે વિકસિત દેશોનો મુખ્ય ધ્યેય કયો છે તો વિકસિત દેશોનો મુખ્ય ધ્યેય આર્થિક વૃદ્ધિના દરની જાળવણીનું છે કારણ કે મિત્રો એમની રાષ્ટ્રીય આવક માથાદી આવક ઊંચી જ છે એમનું જીવન ધોરણ પણ ઊંચું છે એટલે એમનો પ્રયત્ન ફક્ત આર્થિક વૃદ્ધિનો દર છે એને જાળવી રાખવાનો છે જેમ ઠોઠ હોય એ હોશિયાર બનવાનો પ્રયત્ન કરે અને જે હોંશિયાર હોય પોતાની હોંશિયારી ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે એટલે જે વિકાસશીલ દેશો છે ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ એ રાષ્ટ્રીય આવક વધારવાનો એમનો હેતુ હોય જ્યારે વિકસિત દેશોનો મુખ્ય હેતુ એમની આર્થિક વૃદ્ધિને જાળવી રાખવાનો છે વિકાસમાન દેશોનો મુખ્ય ધ્યેય કયો છે તો વિકાસમાન દેશોનો મુખ્ય ધ્યેય આર્થિક વિકાસ દ્વારા જીવન ધોરણ ઊંચું લઈ જવાનું અને માથાદીર આવકનો તફાવત ઘટાડવાનો છે તો મિત્રો ભારત એ વિકાસમાન દેશ છે આપણા દેશનો મુખ્ય હેતુ એ છે કે દર વર્ષે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય દેશનો આર્થિક વિકાસ થાય અને આર્થિક વિકાસ દ્વારા પ્રજાનું જીવન ધોરણ ઊંચું જાય બીજું જે માથાધીર આવકનો તફાવત છે વિકસિત અને વિકાસશીલ વચ્ચે ધનિક અને ગરીબ વચ્ચે તે માથાધીર આવકનો તફાવત ઘટે એ મિત્રો આર્થિક વિકાસનો મુખ્ય હેતુ છે એટલે ભારતનો મુખ્ય હેતુ એ છે કે દેશનો આર્થિક વિકાસ કરીને પ્રજાનું જીવન ધોરણ ઊંચું લઈ જવાનું બીજું જે માથાધિર આવકનો જે તફાવત છે એ શક્ય એટલો ઘટે એ પ્રયત્ન કરવાનો છે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શું છે શ્રીમતી ઉર્ષુલા હિક્સના મતે વિકાસમાં દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ છે જે વિકાસમાન દેશો છે ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ આ વિકાસમાન રાષ્ટ્રો છે એના આર્થિક પ્રશ્નો ભારતમાં ગરીબી બેરોજગારી ભૂખમરી એ સમસ્યા છે તો આપણા દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે જો આર્થિક વિકાસ થશે તો આપણે ગરીબી અને બેરોજગારી ઘટાડી શકીશું ભૂખમરાની જે સ્થિતિ છે એને ઘટાડી શકીશું જે કુપોષણ છે એનું પ્રમાણ ઘટાડી શકીશું અને વિકસિત દેશોના જે આર્થિક પ્રશ્નો છે મિત્રો એ દેશોના પણ બેરોજગારીના પ્રશ્નો છે આવકની અસમાનતાના પ્રશ્નો છે એનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે તો વિકાસમાં દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે આર્થિક વૃદ્ધિની સાયમન ક્રુઝનેટની વ્યાખ્યા આપો સાયમન ક્રુઝનેટના મતે પ્રજાને વધુ વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે તો આર્થિક વૃદ્ધિની વાત કરી છે કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ નો પૂરો પાડવાની દેશની જે શક્તિ છે ને લાંબા ગાળા માટે થતો વધારો કારણ કે મિત્રો જેમ જેમ પ્રજાનો વિકાસ થતો જશે તેમ તેમ પ્રજા જે છે એ વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ ચીજવસ્તુઓ માગશે પહેલાં ટેલિવિઝનની માંગ હતી ને હાલ છે પણ એ ટેલિવિઝનની માંગમાં જો વિવિધતા આવી ગઈ પહેલા સામાન્ય રંગીન ટીવી આવતા હતા આજે લોકો એલસીડી સીડી એલઈડી એન્ડ્રોઈડ ટીવી સ્માર્ટ ટીવી લાવે છે રેફ્રિજરેટરમાં પણ વિવિધતા એસીમાં પણ વિવિધતા આવતી જાય છે તો કોઈ પણ દેશ છે જે દેશ પોતાની પ્રજાને વિવિધતાવાળી ચીજ વસ્તુઓ પુરવઠો પૂરો પાડે છે અને સતત લાંબા સમય સુધી એ વધારો કરે છે તો એ આર્થિક વૃદ્ધિ છે આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે તો આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક

ઉત્પાદનની સાથે ઉત્પાદનની ગુણવત્તા ને પણ ધ્યાનમાં લેવામાં આવે છે તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક સાથે ગુણાત્મક કે જે ઉત્પાદન છે એની ગુણવત્તા કેવી છે એનાથી પ્રજાના જીવન ધોરણમાં સુધારો થયો કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે વિકાસના નિર્દેશકો શું માપે છે તો મિત્રો થર્મોમીટર જેમ શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે તેમ વિકાસના નિર્દેશકો દેશના વિકાસને માપે છે મિત્રો નિર્દેશકો એટલે માપદંડ જેને આધારે કયા દેશે કેટલો વિકાસ કર્યો એ માપી શકાય જેમ થર્મોમીટર લગાવીને શરીરનું કેટલું ટેમ્પરેચર છે તાપમાન છે એ માપી શકાય એમ આ વિકાસના નિર્દેશકોએ દેશે કેટલો વિકાસ કર્યો છે એને માપવાનું કામ કરે છે પીક્યુએલઆઈ બરાબર શું છે તો પીક્યુએલઆઈ બરાબર શિક્ષણનું પ્રમાણ અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુદરનો આંક આ ત્રણ પરિબળો ધ્યાનમાં લેવાય છે દેશમાં જે શિક્ષણનું પ્રમાણ છે અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુદરનો આંક આ ત્રણેયનો સરવાળો કરવામાં આવે તો પીક્યું અલાય કહેવામાં આવે શિક્ષણ એ દેશમાં સાક્ષરતાના આધારે જાણી શકાય અપેક્ષિત આયુષ્યનો ઊંચો જાય એ દેશની આરોગ્યની સુવિધા વધી છે એવું દર્શાવે છે અને બાળ મૃત્યુદરનો આંખ જેટલો ઘટે એ દેશમાં આરોગ્યની સ્થિતિમાં સુધારો દર્શાવી રહે છે અપેક્ષિત આયુષ્ય એટલે શું તો એને આપણે લાઈફ એક્સપેક્ટન્સી તરીકે ઓળખીએ છીએ બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે આપણે મિત્રો મનુષ્યનું આયુષ્ય સો વર્ષ કહીએ છીએ પણ મોટા ભાગના લોકો સો વર્ષ તો જીવતા જ નથી ક્યારે વ્યક્તિ જીવી શકે જ્યારે એની સારી તંદુરસ્તી હોય એની પાસે પૌષ્ટિક આહાર હોય દેશમાં આરોગ્યની સારી સુવિધા હોય તો એ વ્યક્તિ સારું જીવન જીવી શકે આપણા દેશ કરતા નોર્વે અમેરિકાના લોકોનું અપેક્ષિત આયુષ્ય ઊંચું છે તો અપેક્ષિત આયુષ્યનો મતલબ એ થયો કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ શું છે તો માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે કારણ કે ઘણી બધી વસ્તુઓમાં જ્યારે સુધારો થાય તો જ એ દેશનો વિકાસ થાય છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મુખ્ય ત્રણ મર્યાદા છે એક તેમાં દેશની જે વસ્તી છે એને ધ્યાનમાં લીધી નથી જુદા જુદા દેશની રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ જુદી જુદી છે બેવડી ગણતરી સ્વ વપરાશની વસ્તુઓ ગેરકાયદેસર આવક કર ટાળો કર ચોરી જેવી પ્રવૃત્તિઓ સાટા પદ્ધતિ એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા નિરક્ષરતા વગેરેને લીધે સાચી રાષ્ટ્રીય આવક જાણવી મુશ્કેલ છે તો વિકાસ આર્થિક વિકાસના ચાર માપદંડ છે એમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથાદી આવકનો વૃદ્ધિ દર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ એમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની ત્રણ મર્યાદાઓ છે પહેલી મર્યાદા એ છે કે ફક્ત દેશની રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવાય છે પરંતુ દેશની વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી કારણ કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક વધે એની સામે વસ્તી વૃદ્ધિનો દર જો ઊંચો હોય તો એ દેશ વિકાસ ન કરી શકે ભારતની સમસ્યા એ જ છે કે રાષ્ટ્રીય આવક તો વધે છે એની સામે વસ્તી પણ ઝડપથી વધતી જાય છે બીજી સમસ્યા એ છે કે જુદા જુદા દેશો છે એની રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ જુદી જુદી છે રાષ્ટ્રીય આવક ત્રણ પદ્ધતિથી ગણાય ઉત્પાદન પદ્ધતિ આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ હવે ભારત ઉત્પાદનની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતું હોય અમેરિકા આવક પદ્ધતિથી અને ચીન ખર્ચની પદ્ધતિથી તો આ ત્રણેય પદ્ધતિ જેઓ ગણવામાં આવે તો એમાં રાષ્ટ્રીય આવકમાં થોડો ડિફરન્સ આવે છે દરેક દેશે એક જ પદ્ધતિએ રાષ્ટ્રીય આવક ગણવી જોઈએ પણ જુદા જુદા દેશો જુદી જુદી પદ્ધતિઓ ધ્યાનમાં લે છે બીજું બેવડી ગણતરી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં એકની એક વસ્તુ બે વાર ગણાઈ જાય છે બીજું ઘણું બધું ઉત્પાદન સ્વ વપરાશ માટે રાખવામાં આવે છે હવે કેટલું સ્વ વપરાશ માટે લીધું એ ખબર નથી હોતું ઘણા બધા લોકો ગેરકાયદેસર ચોરી લૂંટફાટ દ્વારા આવક કમાતા હોય છે કર ટાળોને કર ચોરી ઘણા બધા લોકો પ્રામાણિકતાથી કરવેરા ભરતા નથી એ કે સમસ્યા સાટા પદ્ધતિ ઘણી બધી જગ્યાએ વસ્તુના બદલામાં વસ્તુની લેવડ દેવડ થઈ જાય છે તે સાટા પદ્ધતિ સમસ્યા છે અને ઘણા બધા લોકો એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા હોય છે તો એ પોતાની આવક છુપાવતા હોય છે સરકારને માહિતી આપતા નથી બીજું ભારતની વ્યાપક નિરક્ષરતા છે અભણ લોકો છે જેને લીધે સરકારને જે સાચી રાષ્ટ્રીય આવક જાણવી પડે એ મળતી નથી માથાધીર આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો માથાદીર આવકના નિર્દેશકની નીચેની મર્યાદાઓ છે પહેલી વસ્તુ એ છે માથાદીર આવક રાષ્ટ્રની આવક અને વસ્તીનું પ્રમાણ જાણવું જરૂરી છે રાષ્ટ્રીય આવકની ગણતરી વાર્ષિક થાય છે જ્યારે વસ્તીની ગણતરી દર વર્ષે થતી નથી તેથી અંદાજો બાંધવા મુશ્કેલ છે માથાદીર આવક મિત્રો દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે ને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે ને માથાદીર આવક કહેવાય હવે માથાધીર આવક જાણવી હોય તો દેશની રાષ્ટ્રીય આવકની સાથે વસ્તી પણ જાણવી પડે હવે રાષ્ટ્રીય આવક તો મિત્રો સરકાર દર વર્ષે ગણે છે તો ચલો રાષ્ટ્રીય આવકની માહિતી મળી જાય પણ ભારતમાં વસ્તી દર દસ વર્ષે ગણવામાં આવે છે જો દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હોય તો દર વર્ષે વસ્તીના સાચા આંકડા મળી શકવાના મળતા નથી જેથી તેના અંદાજો લગાવવા પડે છે અને અંદાજો લગાવવા ખૂબ જ મુશ્કેલ છે બીજી સમસ્યા માથાધીર આવક માત્ર સરેરાશ સરેરાશ દર્શાવે છે તો માથાધીર આવકમાં મિત્રો દેશના એક વ્યક્તિની આવક હવે સરેરાશના આધારે નિર્ણયો ના લઈ શકાય ભારતમાં જયારે માથાધીર આવક ગણવામાં આવે તો દેશમાં તમામ નાગરિકોની આવક ગણવામાં આવે દેશનું કુલ ઉત્પાદન ગણવામાં આવે એમાં રિલાયન્સ તો મુકેશ અંબાણી પણ આવી જાય રિલાયન્સની સાથે ટાટા પણ આવી જાય અદાણી પણ આવે બિરલા પણ આવે હવે એ બધાની આવક અને ઉત્પાદનમાં ધ્યાનમાં લેવામાં આવે હાલ એમ કહે છે કે ભારતની માથાદીઠ આવક પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર છે આજે એક ડોલરનો ભાવ તોતેર રૂપિયા છે એ દ્રષ્ટિએ ચાર લાખ રૂપિયા થયા ભારતના એક વ્યક્તિની આવક ચાર લાખ છે તમે જ કહો ને તમારા ઘરમાં દરેક જની આવક ચાર ચાર લાખ છે ચાર જણાઓ તો સોળ લાખ છે પાંચ જણા વીસ લાખ છે તો માથાધીર આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે અને સરેરાશ ને આધારે નિર્ણય ન લઈ શકાય ત્રીજું એ છે કે જુદા જુદા દેશના ચલણના વિનિમય દર પર વિવિધ અંકુશો હોવાથી સાચો વિનિમય દર જાણવો મુશ્કેલ છે જુદા જુદા દેશના વિકાસથી સરખામણી કરવી મુશ્કેલ છે પ્રોબ્લેમ એ છે કે દરેક દેશ સૌ પ્રથમ માથાથી આવક પોતાના ચલણમાં ગણશે ભારત રૂપિયામાં ગણશે ચીન યુ આનમાં ગણશે જાપાન યેનમાં ગણશે ઇંગ્લેન્ડવાળા પાઉન્ડમાં ગણશે રશિયાવાળા રૂબલમાં ગણશે કારણ કે દુનિયાના દરેક દેશોના ચલણ જુદા જુદા હોય છે અને પછી એ આવકને અમેરિકાના ડોલરમાં ફેરવવામાં આવે છે હવે પ્રોબ્લમ એ છે કે જુદા જુદા દેશમાં ચલણના વિનિમયના દર જુદા જુદા છે પ્લસ ઘણા બધા દેશોએ વિનિમય દર પર ઘણા અંકુશો મૂકેલા છે જેથી સાચો વિનિમય દર જાણવો મુશ્કેલ છે જેથી વિકાસની જે સરખામણી થવી જોઈએ થઈ શકતી નથી ચોથું એ છે કે માથાધીર આવક સ્થિર ભાવે ગણવી કે ચાલુ ભાવે ગણવી તેની મુશ્કેલી હોવાથી સાચી સ્થિતિ જાણી શકાતી નથી માથાધીર આવક બે રીતે ગણાય એક સ્થિર ભાવે ગણાય ને એક ચાલુ ભાવે ગણાય આ દુનિયાના ઘણા દેશો સ્થિર ભાવે ગણતા હોય ઘણા દેશો ચાલુ ભાવે ગણતા હોય તે મુશ્કેલી છે જેનાથી સાચી સ્થિતિ જાણી શકાતી નથી પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે તે જણાવો કોઈ પણ અર્થતંત્રમાં જમીન મૂડી શ્રમ તથા નિયોજક જેવા ઉત્પાદનના ચાર સાધનોના પ્રમાણ અને ઉત્પાદકતામાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં થતો વધારો પરિમાણાત્મક પરિવર્તન છે જ્યારે સંસ સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં થતો સુધારો એ ગુણાત્મક પરિવર્તન છે દાખલા તરીકે ખેતીમાં શંકર બિયારણ શોધાય નવી ખેત પદ્ધતિ અમલમાં મૂકાતા ખેત ઉત્પાદન વધે તો ગુણાત્મક પરિવર્તન છે અનાજના ઉત્પાદનનો વધારો એ પરિમાણાત્મક પરિવર્તન છે અને અનાજની ગુણવત્તામાં સુધારો એ ગુણાત્મક પરિવર્તન છે કોઈ પણ દેશમાં શિક્ષણના પ્રમાણમાં વધારો અપેક્ષિત આયુષ્યનો વધારો બાળ મૃત્યુદરનો ઘટાડો સારા જીવનધોરણની પ્રાપ્તિ વગેરે ગુણાત્મક પરિવર્તન છે તો મિત્રો દેશમાં બે પ્રકારના પરિવર્તનો થતા હોય છે કોઈ પણ દેશમાં ઉત્પાદન માટે ચાર સાધનની જરૂર પડે જમીન મૂડી શ્રમ અને નિયોજક તો જમીન મૂડી શ્રમ અને નિયોજકની મદદથી દેશમાં ઉત્પાદકતામાં વધારો થાય રાષ્ટ્રીય આવકમાં થતો વધારો છે એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય શોર્ટમાં કહું તો કોઈ પણ દેશમાં ઉત્પાદન વધે એ પરિમાણાત્મક પરિવર્તન છે જ્યારે કોઈ પણ દેશમાં સંશોધનો કરવામાં આવે અને વસ્તુની ગુણવત્તામાં સુધારો આવે ગુણાત્મક પરિવર્તન છે પહેલા મિત્રો ભારતમાં અનાજનું ઉત્પાદન પૂરતું નહોતું આપણે બીજા દેશથી અનાજની આયાત કરવી પડતી હતી પણ જ્યારે જ્યારે દેશમાં ખેતીમાં શંકર બિયારણ એટલે સુધારણા બિયારણો શોધાયા નવી ખેત પદ્ધતિ અમલમાં આવી ટપક પદ્ધતિથી ખેતી ચાલુ થઈ તો ખેત પદ્ધતિ પણ બદલાવી એને કારણે ખેતરનું ઉત્પાદન વધ્યું એ ગુણાત્મક પરિવર્તન છે દેશમાં અનાજનું ઉત્પાદન વધે પરિમાણાત્મક છે અને જે અનાજની જે ગુણવત્તા છે એમાં સુધારો થાય એ ગુણાત્મક છે અને હાલ તમે જોઈ શકો છો કે દેશમાં અનાજનું ઉત્પાદન તો વધે છે સાથે અનાજની જે ગુણવત્તા છે ક્વોલિટી એમાં પણ સુધારો થઈ રહ્યો છે તો એ ગુણાત્મક પરિવર્તન છે કોઈ પણ દેશમાં મિત્રો શિક્ષણનું પ્રમાણ વધે પ્રજાનું અપેક્ષિત આયુષ્ય વધે બાળ મૃત્યુમાં ઘટાડો થાય સારું જીવન ધોરણ લોકોને પ્રાપ્ત થાય એ ગુણાત્મક પરિવર્તન છે અને હાલ ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે પ્રજાનું અપેક્ષિત આયુષ્ય વધતું જાય છે બાળ મૃત્યુદર ઘટી રહ્યો છે લોકોનું સારું જીવન ધોરણ પ્રાપ્ત થઈ રહ્યું છે એ ગુણાત્મક પરિવર્તન છે ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે ઉત્પાદન અને આર્થિક વૃદ્ધિને સીધો સંબંધ છે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા સુધી અર્થતંત્રમાં ચીજ વસ્તુઓનો કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક આવક તથા માથાદી આવકમાં નિરંતર વધારો થતો રહે છે આ વૃદ્ધિ માટે ઉત્પાદનના સાધનો શ્રમ મૂડી જમીન નિયોજન શક્તિનો પુરવઠો અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર હોય છે આમ ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક પરિવર્તન છે મિત્રો કોઈ પણ દેશમાં ઉત્પાદન વધે એ પરિમાણાત્મક પરિવર્તન છે અને દેશનું જે ઉત્પાદન છે અને દેશની આર્થિક વૃદ્ધિ વચ્ચે સીધો સંબંધ છે કારણ કે કોઈ પણ દેશ જો લાંબા સમય સુધી દેશના અર્થતંત્રમાં સતત ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો કરે તો એ આર્થિક વૃદ્ધિ છે મિત્રો અને દેશમાં જો લાંબા સમય સુધી ઉત્પાદન વધે તો દેશના લોકોની રાષ્ટ્રીય આવક અને માથાદી આવકમાં વધારો થશે અને કોઈ પણ દેશમાં વૃદ્ધિ ક્યારે થાય વૃદ્ધિ માટે ચાર સાધનો જમીન મૂડી શ્રમ અને પુરવઠો છે છે આજે જાપાન એ મિત્રો કેટલું બધું ઉત્પાદન વિશ્વની અંદર મોકલી રહ્યા છે એમનું ઉત્પાદન અમેરિકામાં તો વેચાય છે પણ સમગ્ર વિશ્વમાં પણ વેચાય છે તો ઉત્પાદનનો વધારો એ ગુણાત્મક સોરી પરિમાણાત્મક પરિવર્તન છે વિકાસના નિર્દેશકો શું છે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ તે સમજવા માટે તથા વિકાસ કેટલા પ્રમાણમાં થયો છે તે માપવા જે પરિબળને ધ્યાનમાં લેવા પડે તે આર્થિક વિકાસના નિર્દેશકો છે નિર્દેશકો આંકડામાં રજૂ કરી શકાય છે તેના દ્વારા કોઈ પણ સમયગાળા વચ્ચેના બે દેશો કે બે રાજ્યોના આર્થિક વિકાસની સરખામણી કરી શકાય છે જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે નોંધે છે તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે આર્થિક વિકાસના કેટલાક નિર્દેશકો નીચે મુજબ છે એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બે માથાદી આવકનો વૃદ્ધિ દર ત્રણ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંખ પીક્યુએલઆઈ અને ચાર માનવ વિકાસનો આંખ એચડીઆઈ તો કોઈ પણ દેશ છે મિત્રો એને કેટલો આર્થિક વિકાસ કર્યો છે એ જાણવા માટે ને સમજવા માટે જે પણ માપદંડ કે જે પણ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે એના આર્થિક વિકાસના નિર્દેશકો છે જેમ કે તમે દસમા ધોરણમાં કેટલા હોશિયાર છો એ જાણવા માટે આપણે એક માપદંડ લીધો તમારા ટકા તો ટકા એ તમારો માપદંડ હતો તો ટકાના આધારે તમે કેટલા હોશિયાર છો એ જાણી શકાય એમ કોઈ પણ દેશે કેટલો વિકાસ કર્યો છે તમારે જાણવું છે તો એ જાણવા માટે મિત્રો જે પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે એના આર્થિક વિકાસના નિર્દેશકો કહે છે જે મિત્રો થર્મોમીટર હોય એના આધારે શરીરનું તાપમાન જાણી શકાય છે એમ આ વિકાસના નિર્દેશકો દ્વારા કયા દેશે કેટલા પ્રમાણમાં વિકાસ કર્યો છે એની માહિતી મેળવી શકાય છે અને આર્થિક વિકાસના ચાર માપદંડ છે એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર બે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ત્રણ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને ચોથું જ માનવ વિકાસ આંક વૃદ્ધિની મર્યાદા જણાવો તો વૃદ્ધિના ખ્યાલની મુખ્યત્વે નીચે મુજબની મર્યાદાઓ છે મિત્રો આટલી બધી નથી હોતી પરીક્ષા ફક્ત બે જ લખવાની આવે આર્થિક વૃદ્ધિમાં ઉત્પાદનના ચાર સાધનોના પ્રમાણ અને ઉત્પાદકતાના વધારા જેવા પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે તો વૃદ્ધિનો પ્રોબ્લેમ એ છે એમાં ફક્ત પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાય છે ગુણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાતા નથી બીજું છે કે આર્થિક વૃદ્ધિમાં આવક વધે છે પણ સંસ્થા સંસ્થાકીય મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી મિત્રો માત્ર આવક વધવાથી કંઈ ના થાય કારણ કે જો એ દેશમાં આવકની અસમાનતા હોય તો આવક વધવા છતાં દેશમાં ગરીબી અને બેરોજગારી ઘટતી નથી ત્રીજો આર્થિક વૃદ્ધિ માત્ર ઉત્પાદનનો વધારો અને તેનું પ્રમાણ જ દર્શાવે છે તેથી સંકુચિત ખ્યાલ છે તો મિત્રો આર્થિક વૃદ્ધિમાં માત્ર ઉત્પાદનનો વધારાને ધ્યાનમાં લેવામાં આવ્યો છે પણ ઉત્પાદનની જે ગુણવત્તા છે એને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી એ દ્રષ્ટિએ તે સંકુચિત ખ્યાલ છે પ્રજાના કલ્યાણમાં થતા ફેરફારો માપવામાં નિષ્ફળ જાય છે જો કોઈ પણ દેશની પ્રજા એનું કલ્યાણ કરવું હોય તો એમને રોટી કપડા ઓર મકાન એમના બાળકોનું શિક્ષણ સારું આરોગ્ય પીવાનું ચોખ્ખું પાણી વીજળી મળવી જોઈએ આર્થિક વિકાસ દ્વારા પ્રજાનું કલ્યાણ તમે માપી શકો છો પણ વૃદ્ધિ દ્વારા તમે પ્રજાનું કલ્યાણ માપી શકતા નથી પાંચ દુનિયાના ઘણા વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિ થઈ છે પરંતુ બેકારી ગરીબી ઘટી નથી આવક વૃદ્ધિના લાભ ગરીબો સુધી પહોંચાડી શકાયા નથી તેથી સારું જીરણ ધોરણ પૂરું પાડવામાં નિષ્ફળ ગયા છે આવી પ્રગતિને રોબર્ટ ક્લોવર નામના અર્થશાસ્ત્ર વિકાસ વિહોણી વૃદ્ધિ એવું નામ આપ્યું છે મિત્રો દુનિયાના ઘણા એવા દેશો છે કે એ દેશો જે છે એમની આવક વધી છે માથાધીર આવક વધી છે પણ છતાં એ દેશ આજે પણ એ પોતાની ગરીબી અને બેરોજગારીની સમસ્યાને હલ નથી કરી શક્યા પ્રજાનું સારું જીવન ધોરણ આપવામાં નિષ્ફળ ગયા છે તો અર્થશાસ્ત્રી રોબર્ટ ક્લોવરના મતે એને વિકાસ વિહોણી વૃદ્ધિ નામ આપ્યું છે વિકાસની મર્યાદાઓ વિકાસના ખ્યાલની મુખ્યત્વે નીચેની મર્યાદાઓ છે એક આર્થિક વિકાસ એ દેશની આર્થિક સ્થિતિ કે પ્રગતિ દર્શાવે છે પણ માનવ વિકાસની ચર્ચા કરતું નથી તેથી માનવ પ્રગતિનો સાચો માપદંડ નથી તો આર્થિક વિકાસ કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીર આવકમાં વધારો થાય એ વિકાસ છે પણ એ માનવ વિકાસની ચર્ચા નથી કરતું કારણ કે માનવ વિકાસ તમારે જાણવું હોય તો એ દેશનું અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને જીવન દોરને ધ્યાનમાં લેવું જોઈએ અહીંયા ફક્ત રાષ્ટ્રીય આવકને જ ધ્યાનમાં લેવામાં આવે છે આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવકના વધારા સાથે દેશના સામાજિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારો થઈ સમાજનો માળખું બદલાય છે એટલે કે પરિમાણાત્મક સાથે ગુણાત્મક પરિવર્તનો પણ આવે છે આમાં ગુણાત્મક પરિવર્તનનું માપ કાઢવું મુશ્કેલ છે કોઈ પણ દેશમાં રાષ્ટ્રીય આવક વધે તે વધવાની સાથે સામાજિક અને મનોવૈજ્ઞાનિક ફેરફાર થાય આજે ભારતમાં લોકોની આવક વધતા લોકોનું જીવન ધોરણ સુધર્યું છે કપડાં પહેરવાની ઢબ બોલવાની ઢબ વાહન વ્યવહાર સંદેશ વગેરે બદલાયા છે હવે પ્રોબ્લેમ એ છે એમાં જે પરિમાણાત્મક પરિવર્તનો છે ચલો એને તો માપી શકાય છે પણ જે ગુણાત્મક પરિવર્તનો થાય એને માપવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે ત્રીજું છે આર્થિક વિકાસ થતા પ્રજાનું જીવન ધોરણ સુધરે એવું હંમેશા બનતું નથી ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાત ટકાની આસપાસ વિકાસ રહ્યો છે પરંતુ પ્રજાના જીવન ધોરણમાં તેના પ્રમાણમાં સુધારો થયો નથી તો આર્થિક વિકાસ થાય એની સાથે ખરેખર તો જીવન ધોરણ સુધરવું જોઈએ પણ ભારતનો પ્રોબ્લેમ એ છે કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એને કારણે વિકાસ તો થયો પણ પ્રજાનું જે જીવન ધોરણ સુધરવું જોઈએ એ સુધરી શક્યું નથી છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત સાત ટકાના દરે રાષ્ટ્રીય આવકમાં વધારો કરી રહ્યો છે તેમ છતાં જે ગરીબી છે બેરોજગારી છે એનું પ્રમાણ ઘટવું જોઈએ પ્રજાનું જીવન જીવનઋણ સુધરવું જોઈએ એમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી અપેક્ષિત આયુષ્ય બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય બાળકના જન્મ સમય તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે અને કોઈ પણ દેશમાં અપેક્ષિત આયુષ્ય વધે તો પ્રજામાં આરોગ્યની સુવિધાઓ સુધરી છે એવું કહી શકાય વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે વૃદ્ધિ અને વિકાસમાં આર્થિક વિકાસને માપવામાં મુશ્કેલી પડે છે કારણ કે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક ફેરફારો થાય છે જે સરળતાથી માપી શકાય છે દાખલા તરીકે અર્થતંત્રમાં ઉત્પાદન કેટલું વધ્યું તે સરળતાથી જાણી શકાય છે પરંતુ આર્થિક વિકાસમાં પરિમાણાત્મકની સાથે ગુણાત્મક ફેરફારો થતા હોય છે જેવા કે પ્રજાના મનોવૈજ્ઞાનિક વલણોનો ફેરફાર સામાજિક માળખામાં આવેલા ફેરફારો વગેરેનું ચોક્કસ માપ કાઢવું મુશ્કેલ છે વિકાસની પ્રક્રિયામાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનોનો ચોક્કસ કેટલો હિસ્સો છે તે જાણવું મુશ્કેલ છે તો મિત્રો વૃદ્ધિ અને વિકાસ છે એમાં વિકાસ છે એને માપવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે અને એને સરળતાથી તમે માપી શકો છો દાખલા તરીકે કોઈ પણ દેશનું ઔદ્યોગિક ઉત્પાદન કેટલું વધ્યું એ તમે સરળતાથી જાણી શકો છો પણ આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તનની સાથે ગુણાત્મક ફેરફાર બી થાય છે પ્રજા છે એના સામાજિક રીતિ રિવાજોમાં ફેરફાર થાય છે એના સામાજિક માળફામાં ફેરફાર થાય છે પણ એ ગુણાત્મક પરિબળો છે મિત્રો એને માપવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે એટલે વૃદ્ધિ અને વિકાસની અંદર વૃદ્ધિને માપવો સરળ છે જ્યારે વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે સેનિટેશનની સુવિધા સેમાં સુધારો સૂચવે છે કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલી વસ્તુ અને સેવાઓનો સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે સેનિટેશનની સુવિધા દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો વધારો સૂચવે છે સેનિટેશન એટલે મિત્રો કોઈ પણ દેશ છે એ દેશના જે લોકો છે એને ડ્રેનેજની સુવિધા શૌચાલય સ્નાન ઘરની જે સુવિધા મળે એને સેનિટેશનની સુવિધા કહેવામાં આવે અને દરેક દેશની અંદર આ સેનિટેશનની સુવિધા હોવી જોઈએ હાલ ભારત સરકાર શૌચાલય બનાવવા માટે લોકોને સહાય કરે છે અને શૌચાલય પણ બની આપે છે એ સેનિટેશનમાં આવે મિત્રો સ્નાન ઘર છે સેનિટેશનમાં આવે અને કોઈપણ દેશમાં આવી સેનિટેશનની જો સુવિધા હોય એ દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો વધારો સૂચવે છે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ દસ બાબતો તો એમાં એક ખોરાક કેલરી પ્રોટીન કેટલું છે આરોગ્ય અને તબીબી સેવા જે વસ્તીના એકમથી ડૉક્ટરના પ્રમાણથી જાણી શકાય રહેઠાણ અને કપડાં જે ઉર્દાદીઠ સરેરાશ વ્યક્તિ વ્યક્તિ દીઠ સરેરાશ કાપડથી જાણી શકાય શિક્ષણ અને મનોરંજન પરિવહન અને માહિતી પ્રસારની સેવાઓ માથાદીઠ ઉર્જાનો વપરાશ દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી સરેરાશ આયુષ્ય બાળમૃત્યુનું પ્રમાણ ડ્રેનેજ તો આ બધી વસ્તુઓ જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં આવે છે એમાં ખોરાક તમે લઈ શકો છો કેલરી પ્રોટીન આરોગ્ય તબીબી સેવા જે ડૉક્ટર પરથી જાણી શકાય રહેઠાણ કપડાં એક વ્યક્તિને સરેરાશ કેટલું કાપડ મળે છે દેશમાં શિક્ષણ અને મનોરંજનનું પ્રમાણ પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ માથાધીર ઉર્જા દેશની વસ્તીને પીવાનું મળતું પાણી સરેરાશ આયુષ્ય બાળ મૃત્યુદર અને ડ્રેનેજની સુવિધા તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ખૂબ જ અગત્યના સેક્શન એ બી સીનો અભ્યાસ કર્યો તમે ચોપડામાં લખીને તૈયાર કરજો પાંચ માર્ક તમારા ફાઇનલ આવી જશે મિત્રો